વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારના નામની જાહેરાત થઈ છે. પહેલાં અપક્ષ અને હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી જે છે એ એમના ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરવામાં આવી છે. આપની સાથે ધર્મેન્દ્રસિંહ છે. ધર્મેન્દ્રસિંહજી, પહેલાં અપક્ષ અને હવે ભાજપ શું કહેશો? પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકરજી, તમામ મોરબી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વાઘોડિયાની અંદર એક વર્ષની અંદર જે વિકાસના કામો મેં કર્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે રહીને, હવે જ્યારે ડબલ એન્જિનની સરકારમાં હું પણ જ્યારે જોડાતો હોય ત્યારે વાઘોડિયાના વિકાસોના કામો ડબલ ગતિથી ચાલશે એવું આપના માધ્યમથી મારી જનતાને વિશ્વાસ અપાવું. શું લક્ષ્ય છે આગામી 4 વર્ષ છે વિધાનસભાના નવી તમમાં, તો શું લક્ષ્ય લઈને ચાલવાનું? મારા વાઘોડિયાના લોકોને રોજગારી અપાવી, વાઘોડિયાના સ્થાનિક મુદ્દાઓની અંદર નિરાકરણો લાવવા, વાઘોડિયાને તમામ પ્રકારની સુવિધા અપાવી, આ મારો પ્રથમ હેતુ હશે. અને જે રીતે એક વર્ષની અંદર વિકાસના કામો કર્યા છે એટલે મારી જનતાને મારી ઉપર વિશ્વાસ છે. અને ડબલ એન્જિનની સરકારની અંદર ડબલ તાકાતથી વાઘોડિયાની વિકાસની ગતિ દોડશે એવી આપના માધ્યમથી હું તમામ મારા વિસ્તારના લોકોને જાણ આપું છું અને વિશ્વાસ અપાવું છું. મધુભાઈ કહી ચૂક્યા છે આપની સામે ચૂંટણી લડવા માટેનું, કઈ રીતે જોયું? લોકસભા અરે લોકશાહીની અંદર દરેક વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર છે અને એ મારી સામે 2022 પણ લડી ચૂક્યા છે અને ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે એટલે મારે એમના માટે કંઈ બોલવાની જરૂર નથી, જનતા એમને ઓળખે છે. આપની વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે લોકસભાની પણ જવાબદારી છે, કઈ રીતે મેનેજ કરશો? લોકસભા અને વિધાનસભા સાથે સાથે છે. આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું નેતૃત્વની અંદર તમામ લોકોને વિશ્વાસ છે એટલે વાઘોડિયાની જનતાને પણ પૂરેપૂરો વિશ્વાસ છે એટલે આ વિધાનસભા અને લોકસભાને ખૂબ જંગી મતોથી લોકો જીતાડશે એવું મને પૂરેપૂરી ખાતરી છે. અપક્ષ તરીકે 78,000, હવે ભાજપમાં કેટલે? 78,000 અપક્ષ તરીકે અને 63,000 ભાજપના, બંનેનો આપ સરવાળો કરી લો એટલે 1,00,000થી પણ વધારે મતની લીડ લોકસભા અને વિધાનસભામાં આવશે એની મને ખાતરી છે. બિલકુલ, તો 1.5 લાખ કરતાં પણ વધુ મતોથી વિધાનસભા, વાઘોડિયા વિધાનસભા હાંસલ કરશે તેવું બાપુનો ટંકાર છે અને આજથી તેઓ ચૂંટણી કાર્યમાં લાગી ગયા છે. કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત.